તો બોલાય જાય, એટલે પોતા થી તો કઈ બોલાતું જ નહીં હોય એવું કરે છે. હરખું કર, માથું બાથું કઈ મજા આવે ને, તો પેલા જમી લીધું ને હવે હજમ કરે છે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય ભવાની. હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ એન્ડ જય ભવાની. અત્યારે સવારના ગણતો સવારના અને બપોરના ગણતો બપોરના 11:30 થઈ ગયા છે અને આપણે જઈ રહ્યા છીએ સરસ તૈયાર થઈને એક મેરેજ એટેન્ડ કરવા. ભરતના ફ્રેન્ડના કઝિનના મેરેજ છે તો આપણે જઈએ છીએ. અને તમારે બધાને બી મેરેજ સીઝન ચાલુ થઈ ગઈ હશે, અમારે બી ઘણા ધન મેરેજ છે પણ હજુ એક વીક પછી પિકઅપ કરવાના છે, એમને પણ લઈને જવાનું છે, આવવાનું છે સાથે બંને ભાઈ બહેન. શું ભાઈ બહેન ના, બંને ભાઈ ના ફ્રેન્ડ છે એટલે એને બી આવવાનું છે. શેના દાંત કાઢો છો? ભાઈ બેન નું કીધું એટલે એ તો બોલાય જાય, એટલે પોતા થી તો કઈ બોલાતું જ નહીં હોય એવું કરે છે. એવા ખોટા દાંત નહીં કાઢવાના હો. ચલો કોઈ વાંધો નહીં, તો ચાલો મોટા ભાઈ ને એને નહીં પિકઅપ કરી લઈએ આગળ થી, પછી જઈએ મેરેજ અટેન્ડ કરીને પાછા બ્લોગ માં સાથે મળીશું આગળ. એમ કેમ બોલો છો? એમ જ મજા આવે મને. બોલો લ્યો, આપણે એવું બોલીએ ને. ની વાત એ સાચી. તો પછી સારું, ચાલો ત્યારે બ્લોગમાં જોડાઈ રહેજો. ચાલો તો મોટા ભાઈને એને લેવા આવી ગયા છીએ અને હવે જઈએ છીએ ફંક્શનમાં, મેરેજમાં. તો મોટા ભાઈને એને ડ્રોપ કરી લીધા છે, બરાબર ને? હા રે, બરાબર બરાબર. દીગુભાઈ આવી ગયા છે અમારે. હાય કે. હાય. હા એમ. તો ચાલો, અમારે શ્રુતુબેન આવી ગયા છે. ક્યાં જવાનું છે બેટા? ક્યાં જવાનું છે? લગનમાં જમવા. બધા આવી ગયા છે તો ચાલો મેરેજમાં જમી આવી. ચાલો, જો મેરેજમાં આવી ગયા છીએ અને મારા ફ્રેન્ડ તો ફાઇનલી ઘરે આવી ગયું છું અને અમારે ઘર મમ્મીજીની એનિવર્સરી છે ભાઈ, તો હવે અમને બહાર લઈ જાય છે જમવા. તો ચાલો બહાર જમવા જઈએ. લઈ જાઓ ને ભાઈ. હા, તો અમારા મમ્મીજીની એનિવર્સરી છે આજ. તું તો તૈયાર થા, તારે શું વાંધો? માથું બાથું હરખું કર, માથું બાથું કઈ પૂછ્યું ને એટલે મેં કીધું એ ટુ વ્હીલ લઈ લઈએ એવું કઈ. કોને? ચાલો બધા બેસી ગયા છીએ અને નીકળી ગયા છીએ જવા. બાઇક માં આવે છે. ક્યાં આવે છે પપ્પા? બાઇક માં. હરખું બરખા ગાડા હકાલજો બાપા.
ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ જમવા માટે. બાવલું અંદર વહી ગયું છે. એનિવર્સરી વાળા બેને હારો હારો ઝગમગતો હાટલો પહેર્યો છે. ઝગમગ 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 ઝગમગ. સરસ છે જો ટાયર ઉપર લાઇટિંગ. વાહ ભાઈ વાહ, સુપર્બ. લે હિંચકા ખાવા લાગ્યું છે. શું કરે છે ચકો? હિંચકા ખા છો? અરે વાહ ભાઈ વાહ, અરે વાહ ભાઈ વાહ, કાનુડી મારી હિંચકા ખાય છે. જો આ ટાયર જો ભરત, હા અને બળદ ગાડું છે, લઈ જા મને બળદ ગાડા. ટાયર નો કહેવાય? આ ટાયર નો કહેવાય, પૈડું કહેવાય એને. ભરત એવું કરું? ઓકે એમ કરીએ. અમારા ભાઈ હવે લસણ પટ્ટી ખાય છે. હેલો કાળુ ભાઈ, ઓર્ડર આપવાનો જમવાની લસણ પટ્ટી ખાઈ. કાળુ ભાઈ ઓર્ડર દેવા મને એમ ઓર્ડર દીધો. હાલો ભાઈ, ઓર્ડર આપ્યો તમે? ભાઈ તમે આવો પછી ને આવો બોલા ભાઈ આવે પછી. એવું છે? આ બે ને ઓર્ડર આપ્યો? ના એમ નહોતા આપ્યો. એવું છે એમ ને? હા ભાઈ, ઈ જો પલોઠી વાળીને બેહી ગયો. અરે તંદૂર નાન. હા હા તંદૂર તંદૂર એને નહીં પાછું એમ બે નાન છે ને. એ તારે નાન કે આપણે નાન મમ્મી પપ્પા એ દેજો છે. ભરત તમે આઈ દેજો. લે કા દેવબેન તરફ થી પાર્ટી છે આપડે. પહેલી વાર આવ્યા? એવું છે? સરસ. પહેલી વાર સેલિબ્રેટ કરે તો ભૂકા કાઢ નાખવાના થાય છે. આ તો ભૂકા કાઢ નાખવાના છે ને. ભૂકા પહેલી વાર મંચુરિયમ રાઈસ આવી ગયા, પણ આ બાજુ આવે ત્યારે હાથ મોઢા માં પાણી આવી ગયું વંતા. પેલા મમ્મી ને પીરસવાનું હોય ને મમ્મી. રુદલા નું ફેવરિટ છે, વધારે લઈ લેજો થોડું. તમને ભાવે મંચુરિયમ રાઈસ? ઓછું બહુ નહીં તો તમે નહીં લ્યો ને. પંજાબી સબ્જી આવી ગઈ છે. આ કઈ પંજાબી છે? ચીઝ વાળી લાગે. ના કાજુ મસાલા વાળી ઓલી રે. આ મસ્ત છે હશે વનિતા. ચીઝ વાળી પેલી શું કઈ ને? આ સબ્જી નામ શું છે? ચીઝ. જમી લીધું છે. આમ જો આ બધાએ બધું પૂરું કર્યું. આમ જો તો ખરી ઠેઠ લગીને. આમ જો આમ જો હવે તો ટીશ્યુ પેપર ખાલી કરવાને એવું લાગે. આ જો ને, આ જો કેટલું ખાલી. હા ઈ તો કહો, ઠેઠ થી ઠેઠ લગીને જો ને. ક્યાં મમ્મી ગયા છે? ઠેઠ અહીં લગીને. અમારે લીંબુ પાણી.
ઘરે નથી જવું તો હાલો પછી હાલો હવે તો મજા આવે ને તો પેલા જમી લીધું ને હવે હજમ કરે છે હાલો હવે જવું નથી આ શું કરે બોલો હાલો હાલો ઘરે હાલો હવે દીકુ હાલો હવે ઘરે જવાનું હાલો ફાઇનલી હવે આપણે ઘરે જઈએ છીએ નહીં ભરતસિંહ જઈએ છીએ ને હવે અમે બાઇક હું બાઇક માં આવી ગઈ છું અને પપ્પા ને ગાડી માં જવા દીધા છે કારણ કે મોડી રાત થઈ ગઈ છે ઠંડો પવન આવે એટલે ખોટા માંદા ન પડે એટલા માટે હવે અમે બંને જઈએ છીએ બાઇક લઈને ઘરે તો સારું ચલો હવે ઘરે જઈને પાછા મળીએ ઓકે કન્ટિન્યુ વ્લોગ માં જોડાઈ રહેજો તો ફાઇનલી જમી કાઢીને આવી ગયા છીએ બહુ જ જમાઈ ગયું ફર્સ્ટ ટાઈમ ગયા અને લાંબા સમય અમે બહુ ટેસ્ટી સરસ પંજાબી ખાધું મસ્ત મજા આવી અને એનાથી બી વધારે ખુશી એટલા માટે છે કે લાઈફમાં પહેલી વખત મારા મમ્મી પપ્પા એમની એનિવર્સરીમાં કંઈક બહાર ગયા અને એને એવું લાગ્યું કે અમે અમારી એનિવર્સરી સેલિબ્રેટ કરી જમવા કરતા બી એનો વધારે આનંદ છે કે લોકોએ એની એનિવર્સરીને સરસ રીતે એન્જોય કરી એમ એકબીજા સાથે બહાર જમીને ડિનર કરીને બાકી તો યાદ બી ના હોય કે આજે આપણી એનિવર્સરી છે એવું છે ત્યારે ઓકે તો સારું ચલો આજનો વ્લોગ આપણે પૂરો કરશું કારણ કે 12:30 જેવું થઈ ગયું છે અને અમારા વ્લોગ તમને કેવા લાગે છે તમે લોકો કોમેન્ટમાં કહેતા નથી એટલે પ્લીઝ તમે લોકો કોમેન્ટમાં કહો કે અમારા વ્લોગ તમને કેવા લાગે છે જેથી અમને આગળ બી વ્લોગ સરસ સરસ બનાવવાની ઈચ્છા થાય અને અમારી ચેનલમાં તમે વ્લોગ તો જોવો છો બટ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો ઓકે સારું ચાલો ત્યારે જય ભવાની ગુડ નાઇટ સ્વીટ ડ્રીમ ટેક કેર જલ્દીથી મળીએ નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય.